નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પપૈયાનો ઉપયોગ કરી અને આપણે ઇન્ટરનલ ઓર્ગન જે છે ખૂબ અગત્યના છે એને આપણે સુરક્ષિત કઈ રીતના રાખી શકીએ એના વિશે વાત કરીશું. તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો, તમે જો ચેનલ પર પહેલી વખત હો, તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ અને ફળફળાદીનો ઉપયોગ કરી અને આપણા શરીરને કઈ રીતના સુરક્ષિત રાખી શકીએ એના વિશે જો માહિતી મેળવવાની ઈચ્છા હોય અને આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કઈ રીતના કરી શકાય, કઈ કઈ બીમારીઓની અંદર એને આપણે સારી રીતે ઉપયોગ કરી શકાય એના વિશે જો તમારી માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે શરૂઆત કરીએ કે પપૈયાના પાનનો રસ પીવાથી આપણા શરીરની અંદર કેટલા લાભ મળે અને પપૈયું ખાવાથી આપણે શરીરની અંદર કેટલા ફાયદાઓ થાય એની અંદર તમે મિત્રો કાચું પપૈયું પણ ખાઈ શકો, પાકું પપૈયું પણ ખાઈ શકો અને પપૈયાના પાનનો રસનો પણ તમે ઉપયોગ કરી શકો, બરાબર છે? તો એ ત્રણેયમાંથી આપણે કોઈ પણ એક રીતે આપણે ઉપયોગ કરીએ તો આપણા શરીરની અંદર, જો માની લો કે તમને કિડની સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય, લીવર સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય, તમને હૃદય સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય, તો એવા સંજોગોની અંદર આપણે પપૈયાનો પાનનો રસનો જો ઉપયોગ કરીએ તો આપણને ખૂબ સારું એવું પરિણામ આપણને મળી શકે. તો એનો ઉપયોગ કઈ રીતના કરી શકાય એના પહેલાં આપણે પપૈયાની અંદર કેટલા કુદરતી એને વિટામિન પ્રોટીન છે, જો કે એની અંદર એન્ટીઓક્સિડન્ટ પણ છે, વિટામિન તો ભરપૂર પ્રમાણમાં છે અને ઘણા મિત્રો દરરોજ સવારે નાસ્તાની અંદર પપૈયાનો ઉપયોગ કરે છે. મિત્રો, જે વ્યક્તિને ખબર હશે કે પપૈયું ખાવાથી આપણા શરીરની અંદર કેટલા લાભ થાય છે, જો પપૈયું ખાવાથી આપણા શરીરની અંદર લાભ, સૌથી પહેલાં આપણે એક નોર્મલ વાત કરી લઈએ તો પપૈયું ખાવાથી આપણે તમને પાચન સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય, તમને ભૂખ ઓછી લાગતી હોય, તમે ખોરાક લીધા પછી પચવામાં તકલીફ થતી હોય, પેટ બરાબર સાફ ના થતું હોય, કબજિયાત સંબંધી તકલીફ હોય, તો એવા સંજોગોની અંદર તમે એકથી બે દિવસ જરૂરથી ટ્રાય કરો. સવારે તમે ચાના બદલે ફક્ત પપૈયું ખાઓ તો તમને બેથી ત્રણ દિવસની અંદર જ તમને પ્રેક્ટિકલ અનુભવ થઈ જશે. તમને ભૂખ પણ સારી લાગશે, પેટ સંબંધી અનેક સમસ્યા ઝીણી નાનામાં નાની પ્રોબ્લેમો દૂર થઈ જશે. તમે કાચું પપૈયું પણ તમે ખાઈ શકો, કોઈ વાંધો નથી, પાકું પપૈયું પણ તમે ખાઈ શકો. તો હવે શરૂઆત કરીએ કે પપૈયાનો પાનનો રસ પીવાથી આપણા શરીરની અંદર કેટલા લાભ મળી શકે. તો એની સાથે મિત્રો, પપૈયાના પાનનો રસ પીવાથી આપણે, માની લો કે તમને કિડની સંબંધી તકલીફ હોય, કિડની બરાબર કામ ન કરતી, થોડી વીક હોય, બરાબર, આંતરડા સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય અથવા તો તમારા લોહીની અંદર બ્લડ શુગરની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય, લોહીની અંદર કોઈ પણ પ્રકારનું બગાડ હોય, તો એને પણ કંટ્રોલ કરવા, એને પણ શુદ્ધ કરવાનું કામ આ પપૈયાના પાનનો રસ કરે છે. અને ઘણી એવી બીમારીઓ છે જે કમળાની અંદર પણ આપણે પપૈયાના પાનનો રસ ઉપયોગ કરીએ છીએ. ઘણા મિત્રો એનો ઉપયોગ પણ કરી ચૂક્યા હોય છે અને સારી એવી રાહત પણ આપણને મળી શકે છે. તો પપૈયાના પાનનો રસ આપણે એક રીતે એને નોર્મલ આપણે એને નજરઅંદાજ કરીએ છીએ પણ એવું હોતું નથી, ખૂબ જ અગત્યનો અને ખૂબ ઉપયોગી છે મિત્રો પપૈયાનો પાનનો રસ. અને ફક્ત પપૈયાનો પાનનો રસ એવું જ નથી, પપૈયાના બીજ પણ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. તો અવશ્યપણે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ અને આપણા શરીરને, આપણા ઇન્ટરનલ ઓર્ગનને આપણે સુરક્ષિત રાખવા જોઈએ. તો પપૈયાનો પાનનો રસ પીવાથી આપણે ફાયદાઓ થાય છે કે આપણે શરીરની અંદર કમજોરી હોય, બરાબર, અથવા તો તમને આંખ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય ને, તો તમે સવારે પાકું પપૈયું ખાઓ, એનું સેવન કરો, એકથી દોઢ મહિના સુધી સેવન કરો તો તમને આંખ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હશે ને મિત્રો, એ પણ ધીરે ધીરે કરીને રિકવરી તમને જોવા મળી શકે છે. અને તમને કમળા સંબંધી એન્ટીવાયરલ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થાય ને, તો એવા સંજોગોની અંદર પણ આપણે પપૈયાનો પાનનો રસનો ઉપયોગ કરી શકીએ. જો કે એની અંદર કોઈ બીજું આપણે ઉમેરવાનું નથી, ફક્ત તમે એક ચમચી અથવા બે ચમચી પણ તમે પપૈયાનો પાનનો રસનો ઉપયોગ કરી શકો. તો મિત્રો, તમને હૃદય સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફો, ખાસ કરીને આપણે જાણીએ છીએ કે શિયાળા ઋતુની અંદર ઘણી એવી તકલીફો થાય છે, ઘણાને હાથ પગનો દુખાવો થાય, ઘણાને હૃદયની અંદર દુખાવો થાય, ધબકારા વધી જતા હોય, તો એવા સંજોગોની હૃદયને જો સુરક્ષિત રાખવું હોય તો એને આપણે લાંબા ગાળે અને ધીરજપૂર્વક આપણે એનો પપૈયાના પાનનો રસનો ઉપયોગ કરવો પડે. તમે દરરોજ ઉપયોગ ના કરો તો કોઈ વાંધો નથી, તમે અઠવાડિયાની અંદર એક દિવસ પણ તમે ઉપયોગ કરી શકો
જો આપણે આવનાર સમયની અંદર આપણે સારી રીતે આપણે ઇન્ટરનલ ઓર્ગનને જો રાખવા હોય, સુરક્ષિત જો રાખવા હોય, તો આપણે અઠવાડિયાની અંદર એક દિવસ પીએ તો પણ કોઈ વાંધો ના થાય, બરાબર છે? અને એના કારણે જ આપણા ઇન્ટરનલ ઓર્ગન જો સારા રહે તો આપણું શરીર પણ સારું રહે, આપણે પાચન સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ એ પણ દૂર થઈ જાય, આપણે ખોરાક પણ સારી રીતે પચી શકે, જેથી કરીને ખોરાકની અંદર જે કંઈ વિટામિન પ્રોટીન હોય એ આપણા શરીરને મળી શકે અને આપણું શરીર પણ સારું રહી શકે. તો આ પપૈયાના પાનનો રસ પીવાથી આપણે ખૂબ ફાયદા થાય છે. તમે કાચું પપૈયું પણ તમે ખાઈ શકો, કોઈ વાંધો નથી. પણ તમે બજારની અંદરથી જે પપૈયું લો તો તમે સવારે એને અવશ્ય પણ એનો ઉપયોગ કરજો, જેથી કરીને તમને વજન જો તમારું વધતું હોય તો વજન પણ ધીરે ધીરે કરીને કંટ્રોલ થઈ જશે, વજન મેન્ટેન પણ થઈ જશે અને ભૂખ પણ સારી લાગશે. તો અવશ્યપણે તમે એક અઠવાડિયું સુધી ચાના બદલે જરૂરથી તમે આ ટ્રાય કરો, પ્રેક્ટિકલ અનુભવ કરી જુઓ, તો તમને ખૂબ સારું એ પરિણામ તમને મળી શકશે. તો આજના વિડીયોની અંદર એ જ માહિતી હતી કે પપૈયાના પાનનો રસ પીવાથી આપણને કિડની, લીવર, હૃદય સંબંધી તકલીફો દૂર થાય, પ્લસ લોહીની અંદર કોઈ પણ પ્રકારની બગાડ હોય તો એની અંદર પણ રિકવરી જોવા મળે, પ્લસ તમને આંખોની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એની અંદર પણ તમે પપૈયા પાકું પપૈયાનો તમે ઉપયોગ કરી શકો, અથવા તો વાયરલ સંબંધી કોઈ પણ પ્રકારની ઇન્ફેક્શન થાય, તમને તાવ આવે, શરદી, ખાંસી, ઉધરસ જેવી થતી હોય તો એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે. અને ખાસ કરીને કમળાની અસર થાય, બરાબર સાંભળી લે મિત્રો, કોઈ પણ તમારા મિત્ર વર્તુળની અંદર કમળાની અસર જો થતી હોય તો એવા સંજોગોની અંદર તમે આ પપૈયાના પાનનો રસ તમે 1-2 ચમચી દરરોજ તમે પીવાનું ચાલુ કરો, જેથી કરીને કમળા સામે એ આપણને ખૂબ સારું એવું રક્ષણ આપી શકે છે અને જલ્દી તમને એની અંદર રાહત પણ મળી શકશે. તો એક રીતે જોવા જોઈએ તો આપણે એને નોર્મલ આપણે પાન ગણીએ છીએ, ફક્ત એને આપણે મોટે ભાગે ઘણા મિત્રો એનું ફળનો જ આપણે ઉપયોગ કરીએ છીએ, પણ એવું હોતું નથી. એના ફળની સાથે જે ગુણકારી હોય છે એવી ઔષધિઓ ઘણી એવી છે, તો એની સાથે જ આ પપૈયાના પાનનો રસ ખૂબ ઉપયોગી છે મિત્રો, અને અચૂકપણે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ત્રણેય જે લીવર છે, કિડની અને હૃદય એ ખૂબ મહત્ત્વના અંગ છે, આપણા ઇન્ટરનલ ઓર્ગન છે, તો એની અંદર કોઈ પણ પ્રકારની સમય જતાં થોડી નબળાઈઓ આવે તો એ નબળાઈઓ આપણે દૂર ખૂબ સરળતાથી કરી શકીએ આયુર્વેદિક ઉપચાર દ્વારા. જો કે બજારની અંદર એના તમામે તમામ જે કંઈ તકલીફો છે એને લગતી તમામે તમામ ટેબ્લેટો, ટ્રીટમેન્ટો આપણને મળે જ છે, પણ બને ત્યાં સુધી આપણે એવું આપણા પોતાના માટે એવું વિચારવું જોઈએ કે બને ત્યાં સુધી આપણે આયુર્વેદની જે કંઈ ટ્રીટમેન્ટ છે, આયુર્વેદિક ઔષધિઓ છે, એનો ઉપયોગ કરીને આપણે શરીરને સારું અને સ્વસ્થ અને મજબૂત રાખી શકવું હોય તો તમે ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને અવશ્ય માહિતી મળતી રહેશે, જંગલી જડીબુટ્ટીઓ વિશે પણ માહિતી મળતી રહેશે. તો આ વિડીયોની અંદર એ જ હતું કે પપૈયાનો પાનનો રસનો ઉપયોગ કરી અને આપણે કિડની, લીવર અને હૃદયને 80-70% આપણે સુરક્ષિત રાખી શકીએ. અને ખાસ કરીને શિયાળામાં અવશ્યપણે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણે શિયાળા ઋતુની અંદર આપણે આખા વર્ષ માટે આપણા શરીરને મજબૂત રાખવાનો એક અવસર મળે છે મિત્રો. અને શિયાળા ઋતુની અંદર આપણે અનેક જાતની શાકભાજીઓ પણ બજારની અંદર મળે છે, ફળફળાદીઓ પણ મળે છે. તો શિયાળા ઋતુ એક રીતે જોવા જોઈએ તો આપણા આખા વર્ષ માટે શરીરને એકદમ મજબૂત અને સ્ટ્રોંગ બનાવવાનો એક અવસર મળે છે. તો અવશ્ય પણ એને આપણે ભરપૂર લાભ લઈ લેવો જોઈએ. તો આજના વિડીયોની અંદર એ જ આપણે જાણવું હતું કે પપૈયાના પાનનો રસનો ઉપયોગ કરી અને આપણે કિડની, લીવર અને હૃદય સાથે બીજી ઘણી એવી તકલીફો પણ આપણે જણાવી જાણ્યું, એને પણ આપણે સુરક્ષિત અને આપણા શરીર રોગો સામે લડી શકે એવું સ્ટ્રોંગ આપણે બનાવી શકીએ. તો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી તમારું ખાસ ધ્યાન રાખજો, પરિવારનું ખાસ ધ્યાન રાખજો, અને આ અમૂલ્ય શરીર આપણે ભગવાને આપ્યું છે એના પ્રત્યે લાપરવાહી ના કરતા મિત્રો. જો કાલ ઉઠીને જો આ શરીરની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ થશે, શરીર નબળું પડશે, શરીરની અંદર કોઈ પણ પ્રકારની બીમારી જો દાખલ થશે, તો આપણે કોઈ પણ કામ હશે એ પણ આપણે ખૂબ આપણા મનથી આપણે કરી શકતા નથી. તો બને ત્યાં સુધી આપણે શરીર સારું રહેશે તો આપણે કામ પણ સારી રીતે કરી શકશું. આવનાર ભવિષ્ય આપણને ખબર નથી, પણ આવનાર ભવિષ્ય પણ આપણે સારી રીતે વિતાવી શકીએ તો જ આપણો આ જીવન અમૂલ્ય આપણે મોકો મળ્યો છે. તો અવશ્યપણે આપણે તમામ બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, અને બને ત્યાં સુધી આપણે બહારનું અને થોડું સ્વાદિષ્ટ જે કંઈ હોય એને થોડું અવગણના કરજો, જેથી કરીને આવનાર
સમયની અંદર આપણું શરીર સારી રીતે સ્વસ્થ રીતે ટકી શકે અને આપણું આયુષ્ય આપણે સારી રીતે વિતાવી શકીએ. તો આ વિડીયોની અંદર માહિતી તમને કેવી લાગી જરૂરથી જણાવજો, અને ચેનલ પર પહેલી વખત જો આવવાનું થયું હોય અને તમને આવી જ માહિતીઓ મેળવવાની ઈચ્છા જો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એવી પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.